उमरेठना धारासभ्य गोविंद परमारनी नाराजगीना मामले आ समाचार मळी रह्या छे। नाराजगीनी वातो वच्चे गोविंद परमारनो संपर्क हवे कपाई गयो छे। मोबाइल नेटवर्क क्षेत्रनी बहार तेओनो बतावी रह्यो छे। आजे गांधीनगरमां मुख्यमंत्री रूपाणी साथे तेओ मुलाकात करी शके छे। तो जे रीते आ समग्र मामलो सामे आव्यो, गोविंद परमारनी नाराजगीनो मामलो, आखरे नाराजगी कई बाबतने लईने हती, जाणीए तेमनी प्रतिक्रियामां। મેં વિચાર નક્કી કરી દીધું છે કે મારે મંગળવારે રાજીનામું આપવું છે ભાજપના ધારાસભ્યપદ પર। પણ શા માટે તમે રાજીનામું આપવા માંગો છો? શું મનદુખ થયું છે તમને ભાજપ સાથે? મારે મનદુખ એ છે કે અમૂલ ડેરી ચૂંટણી તાજેતરમાં ઉજાઈ ગઈ, એમાં હું લડ્યો હતો ચૂંટણી, પછી એમાં કોમબાદ નીતિશ પટેલે ચલાવ્યો। પટેલના 20 મત હતા, અમારા 86 મત હતા, અમે 5 ઉમેદવાર હતા, પણ નીતિશ પટેલ આવવાનું મને પૂરેપૂરું કામ કર્યું છે। હરાયા પછી જે નોમિની તરીકે જે 3 સભ્યો મૂકવાના સરકારના, એમાં પણ મને જાણે હરાવવાનું કામ કર્યું હતું, ભરત પટેલ કરીને ગુજરાતનું, એનું નામ એને પૂછ્યું। સંગઠનમાં મિટિંગ કરીને સંકલન કરીને જે નામ મોકલવા જોઈએ, એમાં સંકલનમાં મને પૂછ્યું પણ નથી, મને બોલાવ્યો પણ નથી। અગાઉ જ્યારે અમૂલ ડેરીની ચૂંટણીનો જે ઉમેદવાર નક્કી કરવાના હતા, ત્યારે પણ એની વાસત એકલા જ ઓફિસમાં આ લોકોએ ભેગા થઈને મિટિંગ કરીને ઉમેદવાર નક્કી કરેલા, એમાં પણ અમને કશું પૂછ્યું નથી। જે કઈ આક્ષેપો છે એ પાયા વિહોણાના છે। હું કે ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ જ્ઞાતિવાદ કે કોમવાદમાં ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ માનતી નથી। અત્યાર સુધી તમે જોયું હશે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, તે પ્રમાણે ઉત્તરો ને ઉત્તર બધા જ જ્ઞાતિઓને બધા જ આગેવાનોને સાથે રાખીને જે રીતે કામ કરી રહી છે, એ રીતે જિલ્લાનો વિકાસ થઈ રહ્યો છે, ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે અને ભારત દેશનો પણ વિકાસ થઈ રહ્યો છે। એટલે જે કઈ આક્ષેપો એમને લગાવ્યા છે બિલકુલ પાયા વિહોણાના આક્ષેપો છે। રહ્યું અમૂલ ડેરીની ચૂંટણી બાબતમાં, અમૂલ ડેરીની ચૂંટણી બાબતમાં ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓને સાંસદ તરીકે હું પણ એમની સાથે રહીને ભવ્ય મતોથી જીતાડવા માટેના અમે પ્રયત્નો પૂરેપૂરા કરેલા છે અને એમાં અમે જે રીતે પ્રયત્નો કરેલા છે એમાં કદાચ એકાદ બે મતથી એ આર્યા છે। એટલે એ જે આક્ષેપો કરે છે એ બિલકુલ પાયા વિહોણાના આક્ષેપો છે। સંવાદદાતા સંદીપ રાજપૂત ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે। સંદીપ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગીના જે આખો મુદ્દો સામે આવ્યો હતો, વાતો ઉઠી હતી, તેઓએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી અને હવે તેઓ સંપર્ક નથી થઈ રહ્યો, તેમનો સંપર્ક ક્ષેત્રની બહાર તેમનો મોબાઈલ બોલી રહ્યો છે, તેની વચ્ચે અટકળો ચાલી રહી છે કે સીએમ સાથે પણ આજે તેઓ મુલાકાત કરી શકે છે? ચોક્કસથી, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની વાત કરવામાં આવે તો ગોવિંદ પરમારની વાત કહેવાય કે આજે સંપર્ક વિહોણા થયા છે, સાથે સાથે તેમના પુત્રનો ફોન પણ જે છે તે ઉઠાવી નથી રહ્યા અને જે આણંદના મુકામે છે ત્યાં પણ ગોવિંદ પરમારનો હાલ કોઈ પત્તો નથી મળી રહ્યો, જેને લઈને માનવામાં આવી રહ્યું છે કે તેઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા કદાચ નીકળી ગયા હોય અથવા તો મોડી રાત્રે જ તેઓ ગાંધીનગર તરફ રવાના થઈ ગયા હોય। પરંતુ જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગોવિંદ પરમાર જે ઉમરેઠના ધારાસભ્ય છે અને થોડાક જ સમય પહેલા ગયેલી અમૂલની ચૂંટણીમાં તેઓએ જે ડિરેક્ટરની ચૂંટણી ગઈ છે તેની અંદર પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ જે સહકાર ક્ષેત્રની સૌથી મોટી એટલે કે વિશ્વની સૌથી મોટી અમૂલ ડેરીનું ચૂંટણી છે જેમાં રામસિંહનું શાસન છે અને ભાજપ કોંગ્રેસ છોડીને ત્યાં આગળ જૂથવાદ નવી પેનલ બનાવી અને પોતાના ઉમેદવારો જીતાવ્યા હતા, ત્યારબાદ સરકાર દ્વારા 3 વધુ ડિરેક્ટરોની ડાયરેક્ટ નિમણૂક કરવામાં આવી હતી જેમાં ગોવિંદ પરમારના કટ્ટર વિરોધી એવા કુંજરાવનાયક રમેશભાઈ કરીને છે તેમની નિમણૂક કરવામાં આવતા આ સમગ્ર મામલો બિચક્યો હતો અને ગોવિંદ પરમારની નારાજગી સપાટી ઉપર આવી હતી અને ત્યારબાદ તેમના કટ્ટર વિરોધીને વગર ચૂંટણીએ સીધી જ સરકાર દ્વારા એન્ટ્રી આપવામાં આવતા અને તેને મતદાનનો અધિકાર મળતા આગામી 23 તારીખની અંદર અમૂલની ચૂંટણીમાં તે સીધું મતદાન કરી રામસિંહ પરમારને વિજયી બનાવી શકે છે અને સાથે સાથે ભાજપના જ મેન્ડેટથી પપ્પુ પાઠકને વાઇસ ચેરમેન બનાવવાની જે કવાયત હાથ ધરવામાં આવી છે જેને લઈ આ ચરમસીમાએ મુદ્દો સપાટી ઉપર આવ્યો હતો અને ત્યારબાદ ગોવિંદ પરમારે જાહેરમાં આવી નારાજગી પોતાની વ્યક્ત કરી હતી, સામે મિતેશ પટેલ જે સાંસદ છે તેમના ઉપર પણ અમૂલની ચૂંટણીમાં પક્ષ વિરોધી તથા પોતાના વિરોધમાં કામ કરવાના આક્ષેપ કરી મિતેશ પટેલ પર પણ જાતિવાદના આક્ષેપો કર્યા હતા। જ્યારે હાલની વાત કરવામાં આવે
आक्षेपो बाद पोतानुं राजीनामुं धरवानी वात करी छे अने अत्यारे गोविंद परमारनो संपर्क कपाई चुक्यो छे, तेमना पुत्र पण आवडे फोन नथी उपाडी रह्या। जी तुरंत धन्यवाद संदीप विगतो माटे।